આચાર્ય સર્વક જૂનાગઢની કોર કમિટીની બેઠક આજરોજ ચાય પે ચર્ચા સાથે મળી, જેમાં ઘણા સમયથી પડતર પ્રશ્નો જેવા કે જૂની પેન્શન યોજના લાગુ કરવી, નવનિયુક્ત આચાર્યોને 5.1.65 પરિપત્ર મુજબ 1 ઇજાફો ગણવો, ફિક્સ પગારની નોકરીને સરંગ નોકરી ગણવી, 7મા પગાર પંચની બાકીના હપ્તાનું ચૂકવણું રોકડામાં સત્વરે કરવું, ફાજલનું બિનશરતી રક્ષણ આપવું, આ બધી માંગણીઓ બાબતે શૈક્ષણિક સંઘના ઉપાધ્યક્ષ રજનીકાંત ચાવડા, મહામંત્રી ડોક્ટર સંજય કોરિયા, મહિલા ઉપાધ્યક્ષ જયશ્રીબેન રંગોલિયા, સંગઠન મંત્રી ચૈતન્ય મહેતા, કોષાધ્યક્ષ રમેશભાઈ હડખિયાઓને ચાય પર ચર્ચામાં ભાગ લીધો હતો. પડતર માંગણીઓ અંગે હાલમાં 7 દિવસથી સોશિયલ મીડિયા દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે, જેની આગામી રણનીતિ અંગે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ આયોજિત પડતર પ્રશ્નો અંગે ચર્ચા માટે ચાય પે ચર્ચાની બેઠક યોજાઈ, જેમાં સંજયભાઈ ગોરિયા, ચૈતન્યભાઈ રજનીકાંત ચાવડા, સરખાણી સાહેબ અને રંગોલિયાબેન ઉપસ્થિત હતા. આ ચર્ચામાં ઘણા સમયથી પેન્ડિંગ એવા પ્રશ્નો છે, જેવા કર્મચારીઓને ફિક્સ પગાર તરીકે ભરતી થયેલી, ચાલુ થઈ ગયું. જ્યારે છેલ્લે 2019ની અંદર આચાર્યની ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, ત્યારે એવા નોટિફિકેશનમાં કંઈ પણ ઉલ્લેખ નહોતો કે નવનિયુક્ત આચાર્યોના ઇજાફો નહીં આપવામાં આવે, જેને કારણે ઘણા બધા નવા નિમાયેલા આચાર્યોને પગારની નિસંગતતાનું ખૂબ મોટું નુકસાન ગયું છે. હું મારી વાત કરું તો ઉત્તર પગાર ધોરણ મેળવી અને આચાર્ય થયા પછી હું જ્યારે શિક્ષકમાં હોત તો મને 2023માં ઉત્તર પગાર ધોરણ મળવાનું હતું, જ્યારે મારી સાથે જ ઈજ કેડરમાં રહેલા શિક્ષકોને 2023 પછી મારાથી આગળ પગારમાં નીકળી જાય છે, જેને કારણે નવનિયુક્ત આચાર્યો ઉપર ઘણી મોટી જવાબદારી હોવા છતાં, બાળકોના શિક્ષણના ભવિષ્યની ચિંતા કરવા હોવા છતાં પણ એમને આટલું મોટું આર્થિક નુકસાન જતું હોય તો એ ખરેખર ખૂબ એક અન્યાય છે. આ પ્રશ્નમાં 1.5.65 પરિપત્રમાં સુધારા મુજબ એક ઇજાફો નવનિયુક્ત આચાર્યને આપવો જોઈએ. જો આવું કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં અને સરકારી શાળાઓમાં કોઈ આચાર્ય થવા તૈયાર નહીં થાય, અને જેને કારણે શિક્ષણને ખૂબ મોટું નુકસાન થશે.